નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો દિલ લોકસત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ ચેટ ટેકો. બ્રેડ પકોડા એક એવી પોપ્યુલર રેસીપી છે કે જે આજકાલ દરેક સિટી અથવા તો ગામડાઓમાં જોવા મળી જતી હોય છે. સામાન્ય રીતે ભારતીય ઘરોમાં આ પકોડાને નાસ્તા માટે કે અલ્પાહાર માટે લેવામાં આવતો છે, કારણ કે આ બ્રેડ પકોડા બનાવવામાં ખૂબ જ સરળ છે. પણ આજે અમે તમારા માટે થોડા હટકે બ્રેડ પકોડા બનાવવાની રેસીપી લઈને આવ્યા છે, જેનું નામ છે દહીંના લચકાના બ્રેડ પકોડા, જેની બધી જ સામગ્રી ઘરમાં કે અન્ય દુકાનોમાં આસાનીથી મળી જાય તેવી છે. તો ચાલો તેની માટે પહેલાં સામગ્રી નોંધી લો. તો દહીંના લચકાના બ્રેડ પકોડા બનાવવા માટે જોઈશે બે બાફેલા બટાકાનું છીણ, એક સમારેલી ડુંગળી, એક કાકડી, એક એક લાલ અને લીલા તીખા મરચાં, ગ્રીન ઓલિવ, 10 સ્લાઈસ બ્રેડ, 400 ગ્રામ દહીં, 2 ચમચી ચીલી ફ્લેક્સ, 2 ચમચી માયોનીઝ, 200 ગ્રામ ચીઝ, સ્વાદ અનુસાર મીઠું, 200 ગ્રામ મેદાનો લોટ અને બ્રેડનો ભૂક્કો. સૌપ્રથમ દહીંનો લચકો બનાવવા માટે એક મોટી ગળણીમાં કપડાની અંદર દહીં નાખી તેના પર વજનદાર વસ્તુ મૂકી દહીંમાંથી બધું પાણી નીતરવા માટે મૂકી દો. ત્યારબાદ એક મોટા વાસણમાં દહીંનો લચકો, બાફેલા બટાકાનું છીણ, સમારેલી ડુંગળી, કાકડી, લાલ અને લીલા તીખા મરચાં, ગ્રીન ઓલિવ, ચીઝ, ચીલી ફ્લેક્સ, માયોનીઝ અને સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે બધું મિક્સ કરી લો. ત્યારબાદ એક બ્રેડ પર ટામેટાનો સોસ લગાવી મિક્સ કરેલા મસાલાને લગાવી તેના પર ટામેટાની સોસવાળી બીજી સ્લાઈસ મૂકી તેને ત્રિકોણમાં કાપી બે ભાગ કરી લો. ત્યારબાદ મેદાના લોટમાં પાણી નાખી ડીપ તૈયાર કરો. હવે આ ડીપમાં મસાલા ભરેલી બ્રેડની સ્લાઈસને બોળી તેને બધી બાજુથી બ્રેડનો ભૂક્કો લગાવી દો. હવે એક કલાક માટે ફ્રીઝમાં મૂકી દો. ફ્રીઝમાંથી કાઢેલી બ્રેડની સ્લાઈસને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેલમાં તળી લો. ત્યારબાદ તેને ડીશમાં કાઢી આમલીની ચટણી, માયોનીઝ કે ટામેટાના સોસ જોડે ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે આપણા દહીંના લચકાના બ્રેડ પકોડા, જે નાના મોટા બધાને ભાવશે. ત્યારે આ વાનગી બનાવી બહાર જેવી મજા ઘરે માણો. તો આવી જેને એક ચટપટી અને ટેસ્ટી વાનગીઓ અમે તમારા માટે લાવતા રહીશું. અને જો તમે સામગ્રી અને બનાવવાની રીતમાં કશું ચૂકી ગયા હો તો ફરીથી નોંધ કરી લો. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.